બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 9 એનો પાઠ 4 સિંહનું મૃત્યુ એના સ્વાધ્યાયના સવાલ જવાબની ચર્ચા કરીશું. જો હજી સુધી તમે આ ચેનલને લાઈક, શેર કે સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત કરી લેજો, જેથી કરીને તમને આ વિડીયોની અપડેટ તરત મળતી રહે. તો શરૂ કરીએ. અહીંયા આપણે પાર્ટ 1 ની અંદર આખે આખો જે પાર્ટ જે છે બહુ સરસ રીતે સમજ્યો હતો. આઈ હોપ કે તમને સમજાઈ ગયો હશે, હે ને? તો એની ઉપરથી તમે સવાલ જવાબ છે આરામથી લખી શકશો. અને ઘણીવાર કેવું હોય કે આમાં જે દર્શાવ્યા હોય એ જ નહીં, પરંતુ આના સિવાયના પણ ઘણા પ્રશ્ન જવાબ પૂછાય એક્ઝામમાં પ્રશ્ન. તો તમે સમજેલું હોય તો તમે પોતાની જાતે ઓનવર્ડ્સ તમે લખી શકો. ઓકે, તો પહેલું કે સાવજ સીધો હાલ્યો ગયો હોત તો કાંઈ થવાનું નહોતું, આ વાક્ય કોણ બોલે છે? અહેમદ, રાઈટ? એ વાત કરતો હોય છે, એ પોતે જ બોલે છે કે એમ સીધો ચાલ્યો ગયો હોત તો કાંઈ થવાનું નહોતું. સિંહનું માથું ફાટી ગયું. શું કામ એમ સિંહનું માથું ફાટી ગયું? કારણ કે હિરણ નદીના પુલ ઉપરથી નીચે પટકાવવાથી, હે ને? એ પુલ ઉપરથી જયારે નીચે પડે છે ત્યારે નીચે તો હિરણ નદી હોય, એટલે એની ઉપરનો પુલ એટલે હિરણ નદીના પુલ ઉપરથી નીચે પટકાવવાથી. ત્રીજું, ડ્રાઈવર પોતાના મિત્રને ફોન કર્યો. કારણ કે શું કામ એમ પોતાના મિત્રને ફોન કર્યો? કે એણે પુલ ઉપરથી સાવજને ચાલ્યો જતો જોયો હતો, હે ને? એના ફ્રેન્ડને ફોન કર્યો હતો, યાદ છે ને, કે જે એને માયનામાં નહોતું આવતું, સામેવાળાના ફ્રેન્ડ, એને એવું કીધું હતું કે દોરડો બાંધીને લેતો આવજે, હે ને? તો એ માટે. પ્રશ્ન નંબર 4, સિંહ જે છે એનું સિંહનું મૃત્યુ એ કાવ્યનો પ્રકાર કયો છે? તો કે આ નવલકથા ખંડ છે. શું કામ એમ? કારણ કે અકુપર નામની જે નવલકથા જે છે અને એમાંથી આ લેવામાં આવ્યો છે, એટલે નવલકથા ખંડ છે. ઓકે, હવે પ્રશ્ન ઉપર આગળ વધીએ. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં સૌથી પહેલું કે સિંહ જે છે એ પુલ ઉપરથી નીચે કૂદકો કેમ માર્યો? તો કે રાત્રિનો સમય હતો, હે ને? રાત્રે લગભગ 10:30 વાગ્યા હતા એવું ટાંકી શકો, બાકી રાત્રિનો સમય હતો. પુલ ઉપર પુલની બંને બાજુએથી વાહનો આવ્યા અને આંખો આંજી નાખતા જે પ્રકાશના શેરડા અને અવાજથી સિંહ કંટાળી ગયો, હે ને? અને પુલની દિવાલ કૂદી અને અંધકાર બાજુના જવાના ઈરાદાને કારણે એને છલાંગ મારી, પરંતુ નીચે હિરણ નદીનો પથરાટ હતો અને તેથી ત્યાં પડતા વેતશ તેનું માથું ફાટી ગયું, રાઈટ? અથવા તો એ આખું વર્ણન જે છે, અથવા તો કૂદકો કેમ માર્યો, ફક્ત એટલું જ કહેવું હોય તો અવાજ અને પ્રકાશ, રાઈટ? આ બંને બાજુથી જે વાહનો આવ્યા એનો અવાજ અને પ્રકાશથી એ દૂર જવાને કારણે, એના અંધકાર તરફ જવાને તરફ જવા માટે એણે પુલ ઉપરથી કૂદકો માર્યો. બીજું, સાસણ અને આજુબાજુના ગામમાં બંધ શા માટે પડાયો હતો? તો કે સિંહના અકાળે થયેલા મૃત્યુનો બનાવ વિશે જે ભી કોઈ જાણે છે એને અરેરાટી વ્યક્ત કરી, રાઈટ? એને દુઃખ વ્યક્ત કર્યું, એન્ઝાયટી, એને વ્યક્ત, મતલબ એ બધું કહી શકાય અરેરાટી એટલે, તો દુઃખ વ્યક્ત કર્યું. અને સિંહ પ્રત્યેની આત્મીયતા હોવાને લીધે એના અંતિમ સંસ્કાર નિમિત્તે સાસણ અને આજુબાજુના ગામોમાં લોકોએ બંધ પાડ્યો હતો, એને એની આત્મીયતા હતી. કારણ કે એ જેવી રીતે ગીરમાં લોકો વસે છે એમ ગીરમાં સિંહ વસે છે, તો બંને એ નાતે તો એક જ, મતલબ કહેવાય ને કે બહુ સરખી સરસ રીતે માણસ અને પશુની વચ્ચેની જે આત્મીયતા હોય એને દર્શાવી છે આ પાઠમાં. 6-7 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું કે સિંહનું અકાળે મૃત્યુ કેવી રીતે થયું એ વિસ્તારથી જણાવો. જુઓ, તમે અહીંયા મતલબ વિસ્તારથી કહી શકાય એટલે તો તમે કહી શકો કે ભાઈ રાતના 10:30 નો સમય હતો, જે ઓલી જે છે ને એ કોણ કહેવાય, અહેમદ વાત કઈ છે ને, એના જેવી તમે આખું વિસ્તારથી કહી શકો એમ કે રાત્રિના 10:30 નો સમય હતો. મેંદરડા તરફથી આવતા કોઈ વાહનમાં ડ્રાઈવરે વળાંક લેતા જોયું. શું જોયું હતું? કે પુલ ઉપરથી મોટું પ્રાણી ચાલ્યું જાય છે. એણે ગાડી થભાવી અને પોતાના મિત્રને જાણ કરી અને એણે જોયું કે સામેના છેડેથી વાહન આવતું હોય છે. એણે પણ પોતાની વાહનની હેડલાઇટ ચાલુ બંધ કરી અને સામેથી આવતા વાહનને પણ ચેતવ્યું. પરિણામે સામેથી આવતું વાહન હતું એ કેવું પડ્યું હતું કે ધીમું પડ્યું અને પુલ ઉપર એને કઈ દેખાતું નતું એમ. પણ જેવું એનું ધ્યાન ગયું એના ડ્રાઈવરનું કે સિંહ કેવું છે, એટલે એને બ્રેક મારી અને વાહન ઊભું રખાયું. હવે બેઉ તરફથી આંખોને આંજી નાખતા પ્રકાશ અને અવાજથી કંટાળી અને સિંહ જે છે એ પુલની પાડી કૂદી ગયો
અને એને એમ કે પેલા તરફના અંધારામાંથી ખેતરમાં જવાશે, એમ અંધારા ખેતરમાં જવાશે, હું આ પાડી કૂદીશ એટલે સીધો ક્યાં જઈશ, ખેતરમાં. પરંતુ આ તો પુલ હતો, કેનો પુલ હતો? તો કે હિરણ નદી હતી એની ઉપરનો પુલ હતો, પરંતુ અહીં તો નીચે હિરણ નદી હતી. સિંહ જે છે એ હિરણના પથરાટ ઉપર પડ્યો અને પડતા વેત જ એનું માથું ફાટી ગયું અને આ રીતે એમનું મૃત્યુ થયું. તો આખો પાઠ જે છે એનો સારાંશ કહી શકાય, અહીંયા લખી શકાય. બીજું, સિંહ પ્રત્યેનો ગીરના માણસોનો પ્રેમ જે છે એ તમારા શબ્દોમાં વર્ણવો. તો કે જ્યારે સિંહનું આવી રીતે પુલ ઉપરથી કૂદી અને નીચે પડતા માથું ફૂટી જાય છે અને મૃત્યુ પામે છે સિંહ, રાઈટ? અને એ વાત જે છે એ ડ્રાઈવરોએ બૂમ પાડી અને બધા ગામ લોકોને જણાવી, અને જેથી કરીને જેણે જેણે બી આ વાત જાણી, જે જે લોકોને આ વાત ખબર પડી, એ લોકોએ અરેરાટી એટલે કે ચિંતા પોતાની અરેરાટી વ્યક્ત કરી. અને વન ખાતાના અધિકારીઓ, ડોક્ટરો, એને હતું ને ઓલું ડોક્ટર ને એમ્બ્યુલન્સ ને એ બધું ત્યાં આવી પહોંચ્યું. પોસ્ટમોર્ટમ અને બીજી વિધિઓ પૂરી થઈ અને પછી સવારે સિંહના દેહને અગ્નિ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો. અને પહેલી વાર કોઈ પ્રાણીનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હશે તો, અને અગ્નિ સંસ્કાર નિમિત્તે એ સાસણ ગામ જે છે એને બંધ પાડ્યું. ઉપરાંત સાસણ ગામ જ નહીં પરંતુ સાસણની આજુબાજુના લગભગ દસેક ગામો, ગામોના નામ પણ તમારે આપેલા છે એ લખવા હોય તો લખી શકાય, બાકી લગભગ દસેક ગામોએ બંધ પાડી અને પોતાનો શોક દર્શાવ્યો. પ્રાણી માટેની પોતાની જે આત્મીયતા હતી એ વ્યક્ત કરી. તો આ રીતે સરસ મજાનો પાઠ જે છે એના સવાલ જવાબ અહીંયા પૂરા થાય છે. આ સિવાય પણ જો તમે સમજેલો હોય તો ઘણી બધી વાર કોણ બોલે છે, કોને કહે છે, હે ને, એ ભલે એને દોરડે બાંધી આવજે તો એ કોણ કહે છે? તો કે ડ્રાઈવરનો મિત્ર કહે છે, અથવા તો ખાલી જગ્યા છે કે સિંહ કઈ નદીમાં પડ્યો, તો કે હિરણ નદીમાં પડ્યો. આ બધા પ્રશ્નોના જવાબ જો તમને અંદરથી પણ પૂછાય, એટલે કે પાઠની અંદરથી પણ પૂછાય, તો મિત્રો તમને આવડી જાય જો તમે એ પાઠને બરોબર રીતે સમજ્યો હોય તો. તો જો ન જોયો હોય તો પણ તમે આનો પહેલાનો વિડીયો જોઈ લેજો. આઈ હોપ કે તમને આ પ્રશ્ન જવાબ આવડી જશે. તમને આ વિડીયોઝ કેવા લાગે છે એ તમે મને જરૂર નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે. ત્યાં સુધી આવજો.